Good morning, welcome to today's session. Today's topic is polyphase transformer and rotating AC machine. Adno apno topic che transformer. Myself Harshad Bahar, welcome to Dr. Subhash Technical Campus. Previously apne induction motor alternator na concept joya, have apne transformer na concept joyisu. Barabar che? Transformer shun che, sab pratham to. Transformer is a static electrical device which transfers electrical energy from one circuit to another circuit without changing its frequency. Transformer is a static electrical machine che je electrical energy transfer kare che ek circuit mathi biji circuit ma, parantu teni frequency change kariya vagar je electrical circuit ma એનર્જી ટ્રાન્સફર કરે એનું નામ ટ્રાન્સફોર્મર. ટ્રાન્સફોર્મર સ્ટેટિક ઇલેક્ટ્રિકલ મશીન છે વિચ રેઇઝ ઓર લોઅર્સ ધ વોલ્ટેજ ઓર કરંટ એટ ધ સેમ ફ્રિકવન્સી. જે ટ્રાન્સફોર્મર વોલ્ટેજને ઇન્ક્રીઝ પણ કરે, ડિક્રીઝ પણ કરે, કરંટને ઇન્ક્રીઝ પણ કરે, ડિક્રીઝ પણ કરે, પરંતુ સેમ ફ્રિકવન્સી. ઇટ વર્ક્સ ઓન ધ પ્રિન્સિપલ ઓફ મ્યુચ્યુઅલ ઇન્ડક્શન. મ્યુચ્યુઅલ ઇન્ડક્શનના પ્રિન્સિપલ ઉપર ટ્રાન્સફોર્મર વર્ક કરે છે. આ ટ્રાન્સફોર્મરનું કામ હતું. ટ્રાન્સફોર્મર કન્સિસ્ટ ઓફ ટુ વાઇન્ડિંગ ઇન્સ્યુલેટેડ ફ્રોમ ઇચ અધર એન્ડ વાઉન્ડ ઓન ધ કોમન કોર મેડ અપ ઓફ મેગ્નેટિક મટીરિયલ. ટ્રાન્સફોર્મર બે વાઇન્ડિંગ કન્સિસ્ટ કરે, બે એકબીજાથી ઇન્સ્યુલેટેડ હોય અને કોમન કોર ઉપર મેગ્નેટિક મટીરિયલ ઉપર એ વાઉન્ડ કરેલી હોય, બે વાઇન્ડિંગ. બરાબર છે. એસી વોલ્ટેજ ઇઝ કનેક્ટેડ અક્રોસ વન ઓફ ધ વાઇન્ડિંગ કોલ્ડ પ્રાઇમરી વાઇન્ડિંગ. એસી વોલ્ટેજ છે, ટ્રાન્સફોર્મર એસી ડિવાઇસ છે, વોલ્ટેજ છે એ પ્રાઇમરી વાઇન્ડિંગમાં આપવામાં આવે. બરાબર છે. લોડ ઇઝ કનેક્ટેડ ટુ અનધર વાઇન્ડિંગ કોલ્ડ સેકન્ડરી વાઇન્ડિંગ. બીજા વાઇન્ડિંગમાં લોડ કનેક્ટ કરવામાં આવે છે. પ્રાઇમરી વાઇન્ડિંગમાં એસી વાઇન્ડિંગમાં ટ્રાન્સફોર્મરના એસી વોલ્ટેજીસ આપવામાં આવે છે, જે આપણું ટ્રાન્સફોર્મરનું ઇનપુટ થશે. બરાબર છે. લોડ સેકન્ડરી વાઇન્ડિંગમાં કનેક્ટ કરવામાં આવે છે, જેને કહેવાશે સેકન્ડરી વાઇન્ડિંગ. ઇન બોથ વાઇન્ડિંગ EMF ઇઝ ઇન્ડ્યુસ્ડ બાય ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શન. બે વાઇન્ડિંગમાં ઇલેક્ટ્રોમેગ્નેટિક ફોર્સ ઉત્પન્ન થાય છે. બાય કોના દ્વારા? તો કે ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શન દ્વારા EMF ઉત્પન્ન થાય છે. EMFના લીધે જે વોલ્ટેજ ઉત્પન્ન થાય છે તે. તો આ હતું ટ્રાન્સફોર્મરનું બેઝિક કન્સ્ટ્રક્શન. જુઓ, ટ્રાન્સફોર્મરની પ્રાઇમરી વાઇન્ડિંગ, ટ્રાન્સફોર્મરનું V1, સેકન્ડ નંબર ઓફ ટર્ન્સ. અહીંથી આ ટ્રાન્સફોર્મરનો ટર્ન ઇન થાય છે, બહાર આવે છે, અંદર જાય છે, બહાર આવે છે, અંદર જાય છે, બહાર આવે છે. આ ટ્રાન્સફોર્મરનું ટર્ન્સ. બરાબર છે. આ પ્રાઇમરી સેગમેન્ટ છે. ફ્લક્સ ફાઇવ જનરેટ થાય છે, એના લીધે મ્યુચ્યુઅલ ઇન્ડક્શનના લીધે ટ્રાન્સફોર્મરના સેકન્ડરી ટર્ન એન્ડ નંબર ઓફ ટર્ન્સ ઓફ ટ્રાન્સફોર્મરના પ્રાઇમરી N1 હોય તો સેકન્ડરીના N2 છે. બરાબર છે. આ સેકન્ડરી પાર્ટ છે, કોમન કોર ઉપર બેને વાઉન્ડ કરવામાં આવે છે. સેકન્ડરીના નંબર ઓફ ટર્ન્સ N2 છે. વોલ્ટેજ V2 છે. બેની ફ્રિકવન્સી સેમ હશે, બાકી કરંટ ને બધી વસ્તુ ચેન્જ થશે. બરાબર છે. આ ટ્રાન્સફોર્મરનું પ્રાઇમરી કન્સ્ટ્રક્શન છે. જો સિમ્પ્લિફિકેશનમાં ટ્રાન્સફોર્મરને દર્શાવવું હોય તો આ રીતે દર્શાવી શકાય. હવે ટ્રાન્સફોર્મરની કન્સ્ટ્રક્શનલ ડિટેલ જોઈએ તો આ પિક્ચરિટિકલ ફોર્મમાં ટ્રાન્સફોર્મર આવી રીતે દેખાય છે. બરાબર છે. એના મેઇન કમ્પોનન્ટ્સ કયા છે ટ્રાન્સફોર્મરના? પહેલું છે મેગ્નેટિક કોર. ટ્રાન્સફોર્મરની મેગ્નેટાઇઝેશન કોર જે આ વચ્ચે હતી ને ટ્રાન્સફોર્મરની, એ મેગ્નેટિક કોર કહેવામાં આવે છે. આ પાર્ટને ટ્રાન્સફોર્મરની મેગ્નેટિક કોર કહેવામાં આવે છે. બરાબર છે. બીજું પ્રાઇમરી એન્ડ સેકન્ડરી વાઇન્ડિંગ જે આપણે પ્રિવિયસલી જોયા છે. પ્રાઇમરી વાઇન્ડિંગ તો કે આ પ્રાઇમરી વાઇન્ડિંગ કહે છે અને સેકન્ડરી વાઇન્ડિંગ કહેવાય છે. તો પ્રાઇમરી એન્ડ સેકન્ડરી વાઇન્ડિંગ આર ધ મેઇન કમ્પોનન્ટ્સ ઓફ ટ્રાન્સફોર્મર. ઇન્સ્યુલેશન ઓફ વાઇન્ડિંગ. બે વાઇન્ડિંગ એકબીજાથી ઇન્સ્યુલેટેડ થિક લેમિનેશન દ્વારા ઇન્સ્યુલેટેડ કરવામાં આવે છે. કન્ઝર્વેટર ટેન્ક અને એક્સપ્લોઝન વેન્ટ. આ જે ટેન્ક છે એને કહેશું કન્ઝર્વેટર ટેન્ક, અને આ જે વાલ છે એને શું કહેશું એક્સપ્લોઝન વેન્ટ, કે જે
મોટરમાં ટ્રાન્સફોર્મરમાં ઓઇલના લીધે જે પ્રેશર વધે, એક્સપ્લોઝન વેન્ટ કે પ્રેશરના લીધે એક્સપ્લોઝન વેન્ટ ખુલવે, એનાથી ટ્રાન્સફોર્મર બચી શકે છે. નેક્સ્ટ છે બુશિંગ, જે ટ્રાન્સફોર્મરના બુશિંગ અહીંયા આપેલા હોય છે. બુકોઝ રિલે, જે કન્ઝર્વેટર ટેન્ક અને મેઇન એન્ડ ટેન્કની વચ્ચે આવેલી હોય છે. બ્રીધર, જે ટ્રાન્સફોર્મરની બહારની હવા અંદર લે છે અને શુષ્ક કરે છે. કલેક્ટિંગ કુલિંગ અરેન્જમેન્ટ્સ, જો આ બધી લીમ્બ છે એ કુલિંગ અરેન્જમેન્ટ છે. ટ્રાન્સફોર્મર ઓઇલ ટાઈપ ટ્રાન્સફોર્મર હોય તો એને ઠંડુ પાડવા માટે આ પ્રકારની કુલિંગ અરેન્જમેન્ટ કરવામાં આવે છે. સો આ હતી ટ્રાન્સફોર્મરની કન્સ્ટ્રક્શનલ ડિટેલ. હવે મેગ્નેટિક કોર જોઈએ તો મેગ્નેટિક સર્કિટ પહેલાં તો કન્સિસ્ટ ઓફ એન આયરન કોર, આયરન કોરની બનેલી હોય છે. કોર ઇઝ મેડઅપ ઓફ સ્ટેક્સ ઓફ થીન લેમિનેશન. હવે આ એક કોર છે, એ લેમિનેશનની બનેલી હોય છે. લેમિનેશનના એકસરખા ભાગ અહીંયા વિટાડેલા હોય છે. ઓફ કોલ્ડ રોલ્ડ ગ્રેન ઓરિએન્ટેડ સિલિકોન સ્ટીલ, CRGO સિલિકોન સ્ટીલ આને કહેવામાં આવે છે. બરાબર છે. 0.35 એની થિકનેસ હોય છે. ધીસ લેમિનેશન આર લાઇટલી ઇન્સ્યુલેટેડ વિથ વાર્નિશ. આ લેમિનેશન એકબીજાને વાર્નિશ દ્વારા ઇન્સ્યુલેટ કરવામાં આવે છે. ટુ ટાઈપ્સ ઓફ મેગ્નેટિક સર્કિટ્સ આર કોર ટાઈપ એન્ડ સેલ ટાઈપ. બે પ્રકારની મેગ્નેટિક સર્કિટ હોય છે. પહેલું છે કોર ટાઈપ અને બીજું છે સેલ ટાઈપ. હવે તમે જોઈ શકો છો અહીં નંબર ઓફ પ્રાઇમરી વાઇન્ડિંગ પ્રાઇમરી ટર્ન્સ એકબીજા સાથે વિટાડેલા હોય છે. આના લીધે અહીંયા જે વોલ્ટેજ આપવામાં આવેલ એના લીધે અહીંયા મેગ્નેટિક ફ્લક્સ ઉત્પન્ન થાય. એના લીધે મેગ્નેટિક ફ્લક્સના લીધે કરંટ અહીંયા સેકન્ડરી વાઇન્ડિંગમાં ઇન્ડ્યુસ થશે અને અહીંયા વોલ્ટેજ મળશે. આ મેગ્નેટિક ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શનનો પ્રિન્સિપલ છે. જુઓ, જો આપણે લેમિનેશન કોરની વાત કરતા હતા ને, એ નંબર ઓફ લેમિનેશન સ્ટેક્સ હોય છે. સિંગલ લેમિનેશન આવી રીતે એકસાથે ઘણા બધા લેમિનેશન આપેલા હોય છે અને એને એકસાથે કનેક્ટ કરવામાં આવે છે. બરાબર છે. હવે આમાં એડી કરંટ લોસ ઓછા થાય એટલા માટે ઈ અને આઈ લેમિનેશન યુઝ કરવામાં આવે છે. આ તો એક જ ભાગ હતો. ઈ ઉપરથી ઈ આકારના હોય છે અને નીચે જે કનેક્ટ કરવામાં આવે છે એ આઈ લેમિનેશન હોય છે. એના લીધે આ કોર પ્રકારના લેમિનેશન મેગ્નેટિક કોર બને છે. તો આ હતા લેમિનેશન કોર. અને આને એકબીજા સાથે વાર્નિશ કરવામાં આવે છે. વાર્નિશ કરવામાં આવે છે એટલે એકબીજાને ઇન્સ્યુલેટ થાય છે અને આને ઉપર ઇન્સ્યુલેશન લગાડવામાં આવે છે. અને આ ઈ અને આ પ્રકારના લેમિનેશન કોર છે, લેમિનેશન છે, સ્પેશિયલી એડી કરંટ લોસ ઓછા કરવા માટે ઈ અને આ પ્રકારના લેમિનેશન યુઝ કરવામાં આવે છે. બરાબર છે. કોર ટાઈપ, કોર ટાઈપનું કન્સ્ટ્રક્શન કઈ રીતે હોય છે? ટ્રાન્સફોર્મરના બે પ્રકાર છે, કોર ટાઈપ ટ્રાન્સફોર્મર, એક્સેલ ટાઈપ ટ્રાન્સફોર્મર. બરાબર છે. કોર ટાઈપનું કન્સ્ટ્રક્શન કઈ રીતે હોય છે? વાઇન્ડિંગ્સ આર વાઉન્ડ અરાઉન્ડ ટુ લેગ્સ ઓફ ધ રેગ્યુલર મેગ્નેટિક કોર. બે પગ હોય, લેગ્સ હશે, એની આજુબાજુ વાઇન્ડિંગ વીંટાડવામાં આવે છે. જો આ ડાયાગ્રામમાં બતાવ્યા પ્રમાણે, જો આ મેગ્નેટિક કોર છે તો આની બે બાજુ વાઇન્ડિંગ વીંટાડવામાં આવે છે. તો આને કેવું કહેશે? કોર ટાઈપ ટ્રાન્સફોર્મર. વાઇન્ડિંગ સરાઉન્ડ્સ ધ કોર એન્ડ ઇટ હેઝ ઓનલી વન મેગ્નેટિક પાથ. અને એક જ મેગ્નેટિક પાથ જેમાં ફ્લક્સ ફાઇવ ઇન્ડ્યુસ થાય છે એ હોય છે. અને વાઇન્ડિંગ્સની બહારની ભાગમાં કોર આવેલી હોય છે. બરાબર છે. તો આ હતું કોર ટાઈપ કન્સ્ટ્રક્શન. હવે સેલ ટાઈપ કન્સ્ટ્રક્શન જોઈએ તો આનાથી થોડું અંદરની સાઈડ, કે અહીંયા વચ્ચે મેગ્નેટિક કોર આવેલી હોય છે એની અંદર બહારની સાઈડ વચ્ચે વાઇન્ડિંગ આવેલું હોય છે, બહારની સાઈડ ઈ પ્રકારનું લેમિનેશન મૂકવામાં આવે છે. આ ઈ પ્રકારનું લેમિનેશનનો એક ખૂણો વાઇન્ડિંગની અંદર જાય છે અને આ બે બહારના ખૂણા છે એ વાઇન્ડિંગની બહાર રહે છે. નીચેથી આ પ્રકારના લેમિનેશન દ્વારા એ બેને કનેક્ટ કરવામાં આવે છે. બરાબર છે. તો સેલ ટાઈપની ડેફિનેશન જોઈએ તો વાઇન્ડિંગ્સ આર વાઉન્ડ અરાઉન્ડ ધ સેન્ટ્રલ લેગ ઓફ ધ થ્રી લેગ ટ્રાન્સફોર્મર. જો અહીંયા ત્રણ લેગ હોય છે એમાં એક લેગની આજુબાજુ વાઇન્ડિંગ વીંટાડવામાં આવેલું છે. મેં તમને કીધું ને કે આ વચ્ચેનું વાઇન્ડિંગ છે, વચ્ચેના લેગમાં જે વાઇન્ડિંગ છે એ વીંટાડવામાં આવે છે. કોર સરાઉન્ડ્સ ધ વાઇન્ડિંગ. અહીંયા આજુબાજુ કોર આવેલું હશે એની આજુબાજુ એની અંદર વાઇન્ડિંગ હશે, એની અંદર પાછું
મિડલ કોર હશે, સેન્ટ્રલ લેગ હશે. તો અહીંયા ઉમાં શું હતું, વાઇન્ડિંગ સરાઉન્ડ્સ ધ કોર, અહીંયા કોર સરાઉન્ડ્સ ધ વાઇન્ડિંગ, બરાબર છે. તો અહીંયા બે ફ્લક્સ ના બે ભાગ થશે, એક 5/2 આ સેન્ટ્રલ લેગ આ બાજુ બનશે અને 5/2 આમ બાજુ બનશે, બરાબર છે. તો વાઇન્ડિંગ એ ટ્રાન્સફોર્મર હેઝ ટુ વાઇન્ડિંગ. ઓકે, સો આ હતું ટ્રાન્સફોર્મરનું કન્સ્ટ્રક્શન. વિલ સી ધીસ ટ્રાન્સફોર્મર ડિટેલ ઇન નેક્સ્ટ સેશન. થેન્ક યુ વેરી મચ.